હેલો મિત્રો, હું છું ધર્મેશ કંથારિયા અને ડીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત યુટ્યુબ ચેનલ ડીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશના વિડીયોની સિરીઝ ચલાવી રહ્યા છે અને આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ યુનિટ 2. શેની ચર્ચા કરીશું મિત્રો? યુનિટ 2 ધ હ્યુમન રોબોટ. શાની ચર્ચા કરીશું? આપણો જે યુનિટ 2 છે હ્યુમન રોબોટ, તેના વિશે આપણે આજના આ વિડીયોમાં જો કામ કરીશું, ભણીશું. વિડીયો જો તમને મિત્રો જો તમને અમારા વિડીયોનું કામ પસંદ પડતું હોય તો અમારા કામને લાઈક કરો, શેર કરો અને હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે તેને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો જોઈએ આપણે. મિત્રો, તમારા પાસે ટેક્સ્ટ બુક ના હોય તો પણ વાંધો નહીં, તમે ટેક્સ્ટ બુક વગર પણ ભણી શકશો, કારણ કે તમારી આખી ટેક્સ્ટ બુક અહીંયા આગળ જોવા મળશે. ઓકે, આપણી આજની આ વાર્તાના મુખ્ય જે પાત્ર છે એનું નામ છે પ્રેમ ચોપરા. શું નામ છે? પ્રેમ ચોપરા. યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ તમે ભણો તો પહેલાં એ વસ્તુ તમારે ધ્યાન રાખવું પડશે અને પ્રેમ ચોપરા આપણા વાક્યના મુખ્ય વાર્તાના જે મુખ્ય પાત્ર છે એક હ્યુમન રોબોટ ખરીદે છે. શું ખરીદે છે? હ્યુમન રોબોટ. અને આ હ્યુમન રોબોટ ખરીદ્યા બાદ જે રોબોટ છે એની પાસે તે ચોરીનું કામ કરાવડાવે છે અને તેમ અને ચોરીનું કામ કરાવડાવે છે અને પછી તે કેસ થાય છે અને તે કોર્ટમાં જાય છે અને કેસ કેવી રીતે લડાય છે તેના વિશે પબ્લિક પ્રોસિક્યુટર તેની સામે કેસ લડે છે અને પ્રેમ ચોપરા એ કેસ હારી જાય છે. કારણ કે હંમેશા કોઈ પણ વાત તમે જોશો તે હંમેશા સત્યનો જય થાય. તો આપણે પહેલાં જોઈશું હ્યુમન રોબોટ અને હ્યુમન રોબોટનું અહીંયા આગળ બહુ સરસ મુજબ વર્ણન કર્યું છે આ વાર્તાની અંદર. ચાલો, વાર્તા જે છે એ સીધી ઓપન થાય છે એક રોબોટની દુકાનની અંદર અને એ રોબોટની દુકાન જે છે તેનું નામ શું છે? સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર આપણી વાર્તાની શરૂઆત થાય છે અને વાત હવે આપણે ચાલુ કરીએ વાર્તાથી. પહેલું જ વાક્ય બોલાયું. સેલ્સમેન બોલે છે, મે આઈ હેલ્પ યુ સર? સાહેબ, શું હું તમને મદદ કરી શકું? ગ્રીન્ડ, ગ્રીન્ડ એટલે કે સ્મિત સાથે, હાસ્ય સાથે. ગ્રીન્ડ ધ શોર્ટ, એક થીંગણા કડવારો. નેરો આઈડ, ઝીણી આંખવાળો. સેલ્સમેન, એક સેલ્સમેન હતો. સેલ્સમેન એટલે કે વેચાણ કરવા માટે જે બેઠો હોય તે. ઇનસાઇડ ધ સુપર સ્ટોર્સ, સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર, ઇનસાઇડ એટલે કે એની અંદર, એક સેલ્સમેન હતા કે જેણે સ્મિત સાથે જે પ્રેમ ચોપરા ગયો તેને કહ્યું, મે આઈ હેલ્પ યુ સર? સાહેબ, શું હું તમને મદદ કરી શકું? તેના મોઢા ઉપર સ્મિત હતું અને તે કેવો હતો? તો શોર્ટ હતો અને ઝીણી આંખવાળો હતો. તો પ્રેમ ચોપરાએ સામેથી જવાબ આપ્યો, વેલ, આનો ઉચ્ચાર અટકી જશે. પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપરાએ રિસ્પોન્ડ કરતાં કહ્યું. રિસ્પોન્ડ એટલે કે પ્રશ્નની સામે જે પ્રતિભાવ આપે, જવાબ આપે તેને શું કહેવામાં આવે? રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપરાએ રિસ્પોન્ડેડ કર્યું અને કહ્યું, વેલ, આઈ વિશ, મને ઈચ્છા છે ટુ પરચેસ અ રોબોટ. મને ઈચ્છા છે કે હું પરચેસ કરું. પરચેસ એટલે શું? ખરીદી કરું. અ રોબોટ, હું એક રોબોટ ખરીદી લઉં. હજુ વાક્ય અડધું જ હતું એટલે કે સેલ્સમેન વચ્ચે બોલ્યો. ધ સેલ્સમેન કમ્પ્લીટેડ ધ સેન્ટેન્સ. સેલ્સમેન વાક્ય પૂરું કરતા બોલ્યો, ફોર હેલ્પ સર. સાહેબ, મદદ માટે તમને રોબોટ જોઈએ છે. અને તે આગળ વધે છે, ડેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. અને તે અમારી શું છે? સ્પેશિયાલિટી છે. સ્પેશિયાલિટી એટલે કે ખાસિયત. આ અમારી શું છે? ખાસિયત છે. ધ્યાન રાખજો મિત્રો, દરેક અઘરા શબ્દને તમારે ધ્યાન રાખવા જોઈએ, કારણ કે પેરેગ્રાફમાંથી સવાલના જવાબ શોધો ત્યારે તમને એ માહિતી ખબર હોવી જોઈએ. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, તે અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર, અમે મેન્યુફેક્ચર કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ, બનાવીએ છીએ. ઉત્પાદન કરવું, અમે બનાવીએ છીએ. એફિશિયન્ટ રોબોટ્સ, અમે ખૂબ જ એફિશિયન્ટ રોબોટ્સ બનાવીએ છીએ, કાર્યક્ષમ રોબોટ બનાવીએ છીએ. ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ માટે. કંપનીઝ, મોટી મોટી કંપનીઓ માટે. પ્લમ્બિંગ એટલે કે નળકામ, પાણીકામ જે હોય એને પ્લમ્બિંગ કહેવામાં આવે. ખબર હોય તો પ્લમ્બિંગનું કામ કરે તેને પ્લમ્બર કહેવામાં આવે. પ્લમ્બિંગના કામ માટે. એન્ડ ક્લિનિંગ, ક્લિનિંગ માટે પણ અમે રોબોટ્સ બનાવીએ છીએ, સાફ સફાઈ માટે. કેરટેકર્સ, કેરટેકર્સ માટે પણ અમે રોબોટ બનાવીએ છીએ. કેરટેકર્સ એટલે કે સંભાળ રાખનાર. હવે તો તમે જોજો કે ફૂલ ડે કેર સ્કૂલ હોય છે, કેરટેકર ત્યાં હોય, બાળકો નાના હોય ત્યાં આગળ તેને માટે કેરટેકર હોય છે.
દે આર ડિઝાઇન્ડ એન્ડ ડિઝાઇન કરવામાં આવ્યું છે, ઘડવામાં આવ્યું છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. તેમને ડિઝાઇન કરવામાં આવ્યું છે, ઘડવામાં આવ્યું છે, તેમને ખાસ કામ માટે ઘડવામાં આવ્યું છે. કયા કયા ખાસ કામો કરી શકે? તો કે ભાઈ ઇન્ડસ્ટ્રી માટે છે, કન્સ્ટ્રક્શન માટે છે, કંપની માટે છે, પ્લમ્બિંગ માટે છે, ક્લિનિંગ માટે છે, કેરટેકર માટે છે. અવર બેસ્ટ વન અને અમારો જે સૌથી શ્રેષ્ઠ છે આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. તમારા જેવા કન્ઝ્યુમર માટે જો કોઈ હોય, કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક. કન્ઝ્યુમરનો મતલબ શું થાય? ગ્રાહક. તો અમારો જે તમારા જેવા ગ્રાહક માટે જો ખાસ હોય ફોર ધ હોમ, કે જે ઘરે પણ કામ કરી શકે એવા રોબોટ પણ અમે બનાવીએ છીએ, અને અમારું તે ખાસ કામ છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. તે એવી રીતે બોલતો હોય કે જ્યારે રેકોર્ડેડ ના હોય. રેકોર્ડેડ અત્યારે ખબર હોય તો કોરોનાનો સમયગાળો છે, મિત્રો તમે ફોન કરો એટલે તરત કરીને ચાલુ થાય છે, તો એ રેકોર્ડેડ મેસેજ છે. અને પેલો જે સેલ્સમેન હતો તે રેકોર્ડેડ મેસેજની જેમ ચાલુ થયો. હવે પ્રેમ ચોપરા બોલે છે, પ્રેમ ચોપરા બોલ્યો ઇન અ બિઝનેસ લાઇક ફેશન. એક બિઝનેસમેન હોય ને એ રીતે બોલ્યો. શું બોલ્યો? યસ, દેટ ઇઝ વોટ આઈ વોન્ટ. હા હા, મને કંઈક એવો જ રોબોટ જોઈએ છે. કેવો રોબોટ? કે જે મને ઘરે મદદ કરી શકે. ઓકે, તો પહેલો સીન અહીંયા આપણો લગભગ પૂરો થાય છે બે વચ્ચે. હવે પહેલાંએ કહ્યું કે મને આ જ પ્રકારનો રોબોટ જોઈએ છે, તો સેલ્સમેન હવે કહેશે, સેલ્સમેન તેને કહે છે, પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરી આ માર્ગમાં આવો. ધ સેલ્સમેન લેડ, સેલ્સમેન તેને લેડ કરે છે. લેડ એટલે કે દોરી જવું, લઈ જવું, ખેંચી જવું. સેલ્સમેન તેને લઈ જાય છે. હિમ થ્રુ અ, થ્રુ એટલે કે માઠી. થ્રુનો મતલબ શું થશે? માઠી. હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ, રિચલી કાર્પેટેડ ગેલેરી. તે ખૂબ જ બ્રાઇટલી લીટ એટલે કે તેજસ્વી પ્રકાશવાળો, રિચલી કાર્પેટેડ એટલે કે ખૂબ જ સુંદર ગાલીચાવાળો. ગાલીચો એટલે કે આપણે નીચે તળિયા ઉપર ભોંય તળિયે જે નાખીએ છીએ કાર્પેટેડ, તેને ગાલીચો કહેવાય. ખૂબ જ સુંદર કાર્પેટ ગાલીચાવાળી ગેલેરીમાંથી લઈ ગયો ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ, એક વિશાળ ડોમ શેપ્ડ હોલમાં લઈ ગયો. ડોમ એટલે ગુંબજ આકારનું. ડોમનો મતલબ શું થાય? ગુંબજ. અને શેપ એટલે કે આકાર. ગુંબજ આકારનું એમ ગોર હોય. તમને ખબર હોય તમારી સ્કૂલ મોટી હોય તો તમારા સ્કૂલના છત ઉપર એક બનાવ્યું હોય છે, એને ડોમ કહેવામાં આવે છે. ડોમ શેપ્ડ હોલ, તેને ડોમ આકારના હોલમાં લઈ ગયો. ગ્લોવિંગ વીટ, કે જે ચમકી રહ્યો હતો તે પ્રકાશિત હતો. ગ્લોવિંગ એટલે કે પ્રકાશિત હોવું. વીટ ફ્લોરેસેન્ટ લાઇટ, તે ખૂબ જ ચમકદાર લાઇટથી ચમકી રહ્યો હતો. ધ રાઇટ કોર્નર અપિયર્ડ, જે જમણી બાજુનો જે ખૂણો હતો, રાઇટ કોર્નર એટલે કે જમણી બાજુનો ખૂણો, અપિયર ટુ બી ક્રાઉડેડ, એવું લાગતું હતું. અપિયર એટલે કે લાગવું, દેખાવું, એવું લાગતું હતું. ટુ બી ક્રાઉડેડ, તે ક્રાઉડેડ હતું. ક્રાઉડેડ એટલે કે તોડું વળેલું, ભરેલું હોવું. અહીંયા ગાડી તોડું નહીં, કારણ કે રોબોટ છે, વસ્તુ છે, એટલે કે ભરેલું હોવું. ટુ બી ક્રાઉડેડ, તે ભરેલું હતું. વિથ રોબર્ટ્સ ઇન મેટાલિક સિલ્વર. કયા કયા રંગના હતા? મેટાલિક સિલ્વર રંગના હતા. મેટલ એટલે ધાતુમય, અને સિલ્વર એટલે ચાંદી જેવા રંગના. ઇલેક્ટ્રિક બ્લ્યુ, ઇલેક્ટ્રિક બ્લ્યુ રંગના હતા. એન્ડ ગ્રીન, આ ત્રણ કલરના જે રોબર્ટ્સ હતા તેનાથી જમણી બાજુનો ખૂણો આખો ભર્યો હતો. કયા કયા? મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લ્યુ અને ગ્રીન કલરના. સમવેર, સમ અહીંયા આગળ કોના માટે વપરાયું છે? તો ઇટ ઇઝ યુઝડ ફોર ધ રોબર્ટ્સ. સમવેર મૂવિંગ અબાઉટ, કેટલાક ત્યાં ફરી રહ્યા હતા. એઝ ઇફ પ્રેક્ટિસિંગ, કે જાણે તેઓ પ્રેક્ટિસ નહીં કરી રહ્યા હોય. ટુ વોક, ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય તેવી રીતે હલનચલન કરી રહ્યા હતા. વાઇલ સ્ટૂડ સ્ટીલ, તો કેટલાક સ્થિર ઊભા હતા. સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન, તેને ઓપરેશનમાંથી સ્વિચ્ડ આઉટ ઓફ કર્યા હતા. સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એટલે કે બંધ કરી દેવું. તેને શટડાઉન કરી દીધા હતા, બંધ કરી દીધા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન, જેવા પ્રેમ ચોપરાએ સ્ટેપ્ડ ઓન કર્યું, ડગલું ભર્યું, ધ ટ્રેસ હોલ, જેવો ટ્રેસ હોલ ઉપર તેણે પોતાનું પગલું મૂક્યું. ટ્રેસ હોલ એટલે શું? ઉમળો. ઘરનો જે આગળનો જે ભાગ હોય દરવાજાની સાથે, તેને ઉમળો કહેવામાં આવે. જેવો તેણે ઉમળામાં પોતાનું ડગલું પડ્યું ઓન ધ હોલ, વન ઓફ ધ રોબર્ટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એક રોબર્ટ ઝડપથી, સ્વિફ્ટલી એટલે કે ઝડપથી આગળ આવ્યો, તેની પાસે આવ્યો, તેની સામે આવ્યો. અને રોબર્ટ બોલે છે, કેવું ભાષામાં બોલતો હશે? ગુડ ડે સર. ઓકે, લાઈક ધેટ, આવી રીતે બોલતો હશે. પણ તો આપણે સારી રીતે વાતચીત કરીશું. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબર્ટ પ્લાઝા. તે શું બોલે છે? વેલકમ સર,
તમારું રોબર્ટ પ્લાઝા સુપર રોબર્ટ પ્લાઝામાં વેલકમ છે. વેલકમ એટલે શું? તમે ભલે પધારો. વી હોપ યોર વિઝિટ હિયર, તમારી જે અહીંની વિઝિટ છે, પ્રૂવ્સ વર્થ વાઇલ, તે સાબિત થશે વર્થ વાઇલ, એટલે કે પોતે યથા યોગ્ય સાબિત થશે. તમારો અહીંયા આગળનો આંટો ફેરો જે છે એ નાકામયાબ જશે નહીં, તમારી જે પણ ફેરો છે વર્થ વાઇલ રહેશે. ધ સિલ્વર રોબર્ટ સેટ, કયો રોબર્ટ બોલ્યો? ધ સિલ્વર રોબર્ટ સેટ, સિલ્વર રેબિટ બોલ્યો છે. ગુડ ડે, ખૂબ મજા, સારો દિવસ હશે સાહેબ, અને તમારું જે અહીંયા ગાડી સુપર પ્લાઝ રોબર્ટ પ્લાઝા છે તેનો ફેરો તમારો કામયાબ રહેશે. સેટ ઇન અ મેટાલિક વોઇસ, કેવા અવાજમાં બોલ્યો? મેટાલિક વોઇસની અંદર. પ્રેમ ચોપરા સાંભળીને તરત બોલી ઉઠ્યો, બ્રિલિયન્ટ, અદ્ભુત, મમ્બલ્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા મમ્બલ્ડ કરવા લાગ્યો. મમ્બલ્ડ એટલે શું? ગણગણવું, બબડવું. તે ગણગણવા લાગ્યો. શું કરવા લાગ્યો? ગણગણવા લાગ્યો. પ્રેમ ચોપરા ગણગણ્યો, બ્રિલિયન્ટ, અદ્ભુત, સમ વોટ બિવિલર્ડ, તે થોડોક મૂંઝાયેલો પણ લાગ્યો. અહીંયા આગળ મૂંઝાયેલું છે, તે થોડોક મૂંઝાયેલો પણ લાગ્યો. ઓકે, કારણ કે તેણે પહેલીવાર રોબર્ટને શું કરતા સાંભળ્યો હતો? બોલતા સાંભળ્યો હતો. મિત્રો, આપણે આગળ વધીએ. હા, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. સેલ્સમેને તેના તરફ ગર્વથી સ્મિત આપ્યું, કારણ કે જેવો ઉમરામાં પ્રેમ ચોપરા ઘૂસ્યો કે તરત જ એક રોબર્ટ સામેથી આવ્યો અને તેને ગુડ ડે કહે છે, અને માટે સેલ્સમેન એને પ્રાઉડથી કહે છે, એઝ હી હીડેડ ટવર્ડ્સ, અને પછી તે તેને હીડેડ કરે છે. હીડેડ એટલે કે કોઈ તરફ લઈ જવું. હીડેડ ટવર્ડ્સ એન આઇસોલેટેડ રોબર્ટ, તે એક આઇસોલેટેડ રોબર્ટ તરફ લઈ જાય છે. આઇસોલેટેડ એટલે કે એકલો રાખેલો રેબર્ટ હતો, તેના તરફ લઈ ગયો. ઇન અ મેટાલિક બ્લુ, કે જે કયા રંગનો હતો? મેટાલિક બ્લુ. ફરીથી ભાષાંતર કરીએ, સેલ્સમેને પોતે ગર્વથી સ્મિત આપ્યું અને ત્યારબાદ તે પ્રેમ ચોપરાને એક અલગ રાખેલો ભૂરા રંગના, મેટાલિક ભૂરા રંગના રોબર્ટ તરફ લઈ ગયો. અને સેલ્સમેન બોલે છે, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ, અને પરફેક્ટલી પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. પરફેક્ટલી એટલે કે એકદમ યોગ્ય રીતે તેનું પ્રોગ્રામિંગ થયું છે, ટુ ફંક્શન, કે જેથી તે કાર્ય કરી શકે. ઇન ધ હાઉસ હોલ્ડ, તે ઘરની અંદર કામ કરે એના માટે ખૂબ જ યોગ્ય રીતે તેનું પ્રોગ્રામિંગ કર્યું છે. તે ક્લિનિંગ પણ કરી શકે, મીન સાફ સફાઈ કરી શકે, કપડાં ધોઈ શકે, એરેન્જિંગ કોઈ પણ વસ્તુનું ગોઠવણી કરી શકે, કલેક્ટિંગ ગ્રોસરીઝ, અને તે ગ્રોસરીને કલેક્ટ પણ કરી શકે. કલેક્ટ કરવું એટલે કે ભેગું કરવું, અને ગ્રોસરી એટલે શું? તો ગ્રોસરી એટલે કે કરિયાણું, તે કરિયાણુંને પણ એકઠું કરી શકે છે. ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટમાં જઈને તે કરિયાણું પણ લાવી શકે છે. ટેન્ડિંગ ધ લોન, તે શું કરી શકે? ટેન્ડિંગ, ટેન્ડિંગ એટલે કે સંભાળ રાખવી, તે લોનની સંભાળ રાખી શકે. લોન એટલે મિત્રો, તમે ગાર્ડનમાં ગયા હોય ને, લીલુંછમ જે ઘાસ હોય એને લોન કહેવામાં આવે. એને રોજ બરોજ પાણી આપવું પડે, કાપણી કરવી પડે. તો આ રોબોટ એવો હતો કે લોનની પણ શું કરી શકે એમ હતો? તો કે ભાઈ, એની પણ ખૂબ જ સારી રીતે સંભાળ રાખી શકે એમ હતો. મેલિંગ લેટર્સ, તેના માલિક માટે પત્ર પણ મેલ કરી શકતો, પત્રો પણ નાખી શકતો. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ, તમારા પ્રોગ્રામની જરૂર પડે પ્રસાર પણ કરી શકતો. રિલેટિંગ એટલે કે પ્રસાર કરવું, તે પ્રોગ્રામને પ્રસાર કરી શકે ઓન ધ ટીવી, ટીવી ઉપર. એન્ડ સિલેક્ટેડ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને છાપાની અંદરથી તમને જે રસપ્રદ, તમને જેમાં રસ પડે છે તેવા સમાચારોને પણ તે અલગ તાળવી આપે છે, એટલે કે તમારો સમય બચે. તો આ જે કામ શું કરી શકતો હતો આ ભૂરા રંગનો જે રોબોટ હતો, તો એ હાઉસ હોલ્ડના બધા કામો કરી શકે, જેવા કે ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ લોન્સ, મેલિંગ લેટર, સિલેક્ટિંગ યોર પ્રોગ્રામ્સ, અને સિલેક્ટિંગ ન્યૂઝ. અને તે શું કરી શકે? સમાચારને પણ સિલેક્ટ કરી શકે. ધ સેલ્સમેન પોસ્ટ, સેલ્સમેન પોસ્ટ થયો, થોડા સમય માટે અટક્યો. પોસ્ટ એટલે કે અટકવું. ફોર બ્રીડ, તે બ્રીડ માટે અટક્યો. બ્રીડ એટલે કે શ્વાસ લેવા માટે અટક્યો. એન્ડ કન્ટિન્યુ, અને ફરીથી તેણે ચાલુ કરી દીધું. શું બોલ્યો? ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ, અને એના માટે તમને ફક્ત જરૂર પડે છે રિમોટ કંટ્રોલ. એ રિમોટ કંટ્રોલ શબ્દ તમે સાંભળ્યો હશે. આ રિમોટનો મતલબ થાય દૂર. રિમોટનો મતલબ શું થાય? દૂર. અને કંટ્રોલ એટલે કે અંકુશમાં મૂકવું, જેનાથી તમે દૂરથી અંકુશ લઈ શકો તેને રિમોટ કંટ્રોલ કહે છે. અને માટે પેલો કહે છે, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ, તમારે રિમોટ કંટ્રોલનું જરૂર પડશે. રિમોટ કંટ્રોલ માટે ફોર કમાન્ડ, અને તેના પરથી તમે શું આપી શકો? તેને કમાન્ડ આપી શકો. કમાન્ડ આપવો એટલે શું? તમે એને હુકમ કરી શકો.
એટલે પ્રેમ ચોપરા તરત ચોકી ઉઠીને બોલ્યા અથવા તો ખુશીથી બોલ્યા, પ્રેમ ચોપરા આસ્ક્ડ, પ્રેમ ચોપરા પૂછે છે. અહીંયા આગળ પ્રેમ ચોપરા આસ્ક્ડ શું પૂછ્યું? યુ મીન, તમારો મતલબ એમ થશે, સિટિંગ એટ હોમ, હું ઘરે બેસીશ એન્ડ કેન કમાન્ડ ધ રોબોટ, અને હું રોબોટને કમાન્ડ કરી શકું, હુકમ આપી શકું ઇન ધ સિટી માર્કેટ. સિટી માર્કેટમાં, મારા સિટીની માર્કેટમાં મારો રોબોટ ગયો હોય, હું ઘરે બેસીને એને ઓર્ડર કરું તો શું તે ખરીદી કરી શકે? એવો એને પ્રશ્ન થયો. તો પેલો જે સેલ્સમેન હતો તેણે જવાબ આપ્યો, ઇટ ઓપરેટ્સ, તે ઓપરેટ થાય છે એટલે કે ચાલે છે, તેનું ઓપરેટિંગ કરી શકાય છે વિદ ઇન અ લિમિટેડ રેડિયસ. તમે તેનું લિમિટેડ રેડિયસમાં તેનું ઓપરેટ કરી શકો. લિમિટેડ એટલે કે મર્યાદિત, અને રેડિયસ આર તમે ભણો છો ત્રિજ્યા, તમે મેથેમેટિક્સમાં આવશે આર બરાબર. તો રેડિયસ જે છે તમારી ત્રિજ્યા છે, તે મર્યાદિત ત્રિજ્યામાં તમે એને ચલાવી શકો ઓફ અ કિલોમીટર, એક કિલોમીટરની ત્રિજ્યામાં તમે એને ચલાવી શકો. બાય ધ વે, ભલે This one is called, આ જે રોબર્ટ છે મેટાલિક બ્લુ જે હતો ને, એનું નામ હવે કહે છે, બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ જે રોબર્ટ છે એ રોબર્ટનું નામ રાખવામાં આવ્યું છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન, સેલ્સમેને વર્ણન કરતા કહ્યું કે તમે જે રોબર્ટ જોયો છે ઘરકામ માટે બનાવ્યો તેનું નામ છે રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ, અને પ્રેમ ચોપરાએ નોડ કરી, નોડ કરવું એટલે કે માથું હલાવ્યું. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, અને સેલ્સમેને ડેમોન્સ્ટ્રેટ કર્યું. ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે કે બતાવ્યું, ડેમોન્સ્ટ્રેશન રાખે ખબર હોય તો. તો એણે બતાવ્યું ધ ગેટ, તેની ગેટ બતાવી, એની જે ચાલવાની લય હતી, ચાલવાની ઢબ હતી તેને ગેટ કહેવામાં આવે, એની ચાલવાની ઢબ બતાવી. ગ્રીપ, તેની પકડ બતાવી. મૂવમેન્ટ, તેની હલનચલન બતાવી. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, અને કેટલાક તેના પ્રોગ્રામના ફંક્શન્સ પણ બતાવ્યા કે કયા કયા પ્રકારના ફંક્શન્સ એટલે કે તેઓ કાર્ય કરી શકે છે તે પણ બતાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન, દરેકે દરેક વસ્તુ ખૂબ જ વેલ ટ્યુન હતું. વેલ ટ્યુન એટલે કે સુવ્યવસ્થિત હતું, સુયોગ્ય હતું, એકદમ લયબદ્ધ હતું. આપણે એમ કહી શકીએ વેલ ટ્યુન માટે કયો શબ્દ વાપરવામાં વધારે સારો લાગશે? તો એના માટે વાપરી શકાય લયબદ્ધ. તે ખૂબ જ લયબદ્ધ કામ કરતું હતું. એન્ડ ફિક્સ્ડ, પ્રેમ ચોપરા સીમ્ડ, પ્રેમ ચોપરા જે હતો સીમ, સીમ એટલે કે લાગ્યો. પ્રેમ ચોપરા લાગતો હતો સેટિસ્ફાઈડ, તે ખૂબ જ સેટિસ્ફાઈડ લાગ્યો. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ, સંતોષ થવો. તેને ખૂબ જ સંતોષ થયો વિથ ધ ડીલ, તેને આ ડીલથી ખૂબ જ સંતોષ થઈ ગયો, આ સોદાથી તેને ખૂબ જ સંતોષ થયો. આગળ જઈએ આપણે. ઇટ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જોઈએ, લાઈક આઈ મસ્ટ ટેલ યુ, ઇટ નહીં આવે મિત્રો, આ આવશે. આઈ મસ્ટ ટેલ યુ, લાઈક ઓલ રોબર્ટ્સ, દરેક રોબર્ટની જેમ, એન્ડ અધેરિંગ ટુ ધ ડિસિપ્લિન, દરેક રોબર્ટની જેમ જે છે આ પણ શું કરશે, અધેર રહેશે. અધેર એટલે કે વળગી રહેશે. ટુ ધ ડિસિપ્લિન, આ પણ શિસ્તને વળગી રહેશે. દરેક રોબર્ટ જે છે તે શિસ્તને વળગી રહે છે, તેવી જ રીતે આ રોબર્ટ. આ રોબર્ટ એટલે કયો રોબર્ટ? રામસિંગ 070 પણ પોતાના શિસ્તને વળગી રહેશે. ઓફ રોબોટિક્સ, કે જે રોબોટિક્સમાં છે, રોબર્ટનો જે નિયમ છે એને રોબોટિક્સ કહેવાય. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ, તેનામાં એક ઇનબિલ્ટ પોતાના અંદર બનાવેલી એક આખી સિસ્ટમ છે, પદ્ધતિ છે, ઓફ થ્રી પ્રિન્સિપલ્સ, કે જે ત્રણ પ્રિન્સિપલ્સ પર કામ કરશે. પ્રિન્સિપલ્સ એટલે શું? તો કે ભાઈ સિદ્ધાંત, એ ત્રણ સિદ્ધાંતો ઉપર કામ કરશે. કયા કયા? ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર, તેમાંથી પહેલો જે છે રોબર્ટ જે છે તે ઓબે કરશે. ઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરવું. ઓબેનો મતલબ શું થશે? આજ્ઞાનું પાલન કરવું. તે પોતાના માસ્તર, માસ્તર એટલે કે માલિક, માલિકના આજ્ઞાનું પાલન કરશે. નંબર બે, ધ રોબર્ટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબર્ટ જે છે કદી પણ માણસને નુકસાન નહીં કરશે. અને નંબર ત્રણ, રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબર્ટ જે છે તે કદી પણ પોતાની જાતને પણ નુકસાન નહીં કરશે. જો પહેલું તો શું છે, તે કદી પણ પોતાની માલિક જે છે તેના આજ્ઞાનું પાલન નહીં કરે એવું બનશે નહીં, હંમેશા પાલન કરશે. બીજું, તે મનુષ્યને કદી પણ હેરાન પરેશાન કે નુકસાન નહીં કરશે. અને ત્રીજું, તે પોતાની જાતને પણ કદી પણ નુકસાન કરશે નહીં. આગળ જઈએ આપણે મિત્રો. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇમ્પ્રેસ્ડ, એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એનાથી તે ખૂબ જ ઇમ્પ્રેસ્ડ થઈ ગયો. ઇમ્પ્રેસ્ડ થઈ જવું એટલે શું? પ્રભાવિત થઈ જવું. તે ખૂબ જ પ્રભાવિત થયો. હી ડીડ નોટ ટેક નોટિસ, અને માટે તેણે નોટિસ નહીં કર્યું, નોંધ નહીં લીધી ઓફ
ધ અધર, તો તેણે પછી બીજા બે સિદ્ધાંતોને તો સાંભળ્યા જ નહીં, કારણ કે ખુશ થયો કે રોબર્ટ હંમેશા પોતાના માલિકનું માને છે. હી નોડેડ, તેણે માથું હલાવ્યું ડિલાઇટલી, તેમણે ખૂબ જ ખુશીથી માથું હલાવ્યું. એન્ડ એસાઇન ધ સેલ ડીડ, અને સેલ ડીડ ઉપર તેણે સહી કરી દીધી. સેલ ડીડ એટલે શું? તો કે ભાઈ ખરીદી માટેનું જે વેચાણપત્ર હોય તેના ઉપર તેણે સહી કરી દીધી. એન્ડ કોન્ટ્રાક્ટ, અને કોન્ટ્રાક્ટ ઉપર તેણે સહી કરી દીધી. તમે સાંભળ્યું છે ફિલ્મના કલાકાર જે હોય તે કોન્ટ્રાક્ટ સહી કરે છે, તો એને એસાઇન્ડ કહેવામાં આવશે. તેણે કોન્ટ્રાક્ટ ઉપર સહી કરી દીધી. ઓફ શું લખ્યું હતું એમાં? નો મિસયુઝ ઓફ ધ રોબર્ટ. એમાં લખ્યું હતું કે રોબર્ટનો મેં કદી પણ મિસયુઝ કરીશ નહીં. મિસયુઝ કરવો એટલે કે ખરાબ ઉપયોગ કરીશ નહીં. હું કદી પણ એનો મિસયુઝ કરીશ નહીં. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ, કારણ કે તેને હવે એક સર્વન્ટ મળી ગયો હતો. એન્ડ આ મહત્વનો છે, એન્ડ એન અકમ્પ્લાઇઝ, અને તેને એક અકમ્પ્લાઇઝ મળી ગયો હતો. અકમ્પ્લાઇઝ એટલે કે સાગરીટ. સાગરીટ એટલે શું? કે કોઈ પણ ખરાબ ધંધો કરવા માટે જે સાથ સહકાર આપે એને સાગરીટ કહેવામાં આવે, એને મિત્ર નહીં કહેવાય. જો એ સારા કામ કરવાનું હતું, અહીંયા લખ્યું હતું હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અ ફ્રેન્ડ, પણ તો અહીંયા ગાડી શું લખ્યું છે? અકમ્પ્લાઇઝ મીન્સ ખરાબ કામ કરવા માટેનો સાથીદાર, એને સાગરીટ કહેવામાં આવે. એ ફ્રામસિંગ 070 માય રોબર્ટ, જો મારો રોબર્ટ 070 રામસિંગ જે છે, કેન શોપ ગ્રોસરીઝ, જો તે ગ્રોસરી એટલે કે કરિયાણું ખરીદી શકે, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ, તો પછી સારી વસ્તુ કેમ નહીં ખરીદી શકે? લાઈક જ્વેલ્સ, ઘરેણા કેમ નહીં ખરીદી શકે? થોટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ આવું વિચાર્યું. ઇન માર્કેટ, માર્કેટની અંદર રોબર્ટ સ્કેરિંગ આપણે જોઈએ છે ને, રોબર્ટ સ્કેરિંગ હેવી પેકેટ્સ, રોબર્ટ મોટા મોટા પેકેટ, વજનદાર પેકેટ ઉચકી લે છે. બાઈંગ થિયેટર ટિકિટ્સ, તેઓ થિયેટરની ટિકિટ ખરીદતા જોવા મળે છે. કેરિંગ ગ્રોસરીઝ, તે કરિયાણાને ઉંચકીને ચાલે છે. કેરી એટલે કે ઉંચકીને ચાલવું. ટુ ધ કાર્સ, ક્યાં સુધી ઉંચકીને આવે છે? કાર સુધી. વેર અ કોમન સાઇટ, એક સામાન્ય બાબત છે. બટ તેમ છતાં પણ સ્ટીલ, સ્ટીલ એટલે કે હજી પણ, સ્ટ્રેન્જ, તે હજી પણ આપણા માટે એક વિચિત્ર બાબત છે. સ્ટ્રેન્જ એટલે શું અહીંયા આગળ છે? વિચિત્ર. તે હજી પણ આપણા માટે વિચિત્ર છે. એન્ડ એમ્યુઝિંગ, અને આનંદ આપનારી એક ઘટના છે. સર્વન્સ, આનંદ આપનારો, મજા આપે એવો એક સર્વન્સ છે. રામસિંગ 070 વોઝ ટ્રુલી એફિશિયન્ટ. રામસિંગ 070 જે હતો ટ્રુલી એફિશિયન્ટ હતો, સંપૂર્ણપણે. ટ્રુલી એટલે કે સંપૂર્ણપણે, અને એફિશિયન્ટ એટલે કે સક્ષમ, કાર્યક્ષમ છે. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, કે જેની સ્પીડ જે છે એ ખૂબ જ અત્યંત સ્પીડવાળો છે. ટ્રીમેન્ડસ એટલે કે ભયંકર, જોરદાર, અત્યંત. તેની સ્પીડ ખૂબ જ અત્યંત છે. તદ ઉપરાંત તેની એક્યુરેસી, એન્ડ એક્યુરેસી જે છે ચોકસાઈ, તે પણ ખૂબ જ છે. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ, તે ગ્રોસરીને ભેગી કરતો. ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી, શોપિંગની જે ટ્રોલી હોય, ટ્રોલી તમે જાઓ ક્યારેક સુપર માર્કેટમાં તો એક ટ્રોલી આપે છે, એ ટ્રોલીની અંદર તે પોતાનું કરિયાણું પણ એકઠું કરે છે. એન્ડ પોસ્ટ, અને પછી અટકી ગયો. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, બીજો કમાન્ડ મળે ત્યાં સુધી, કારણ કે પ્રેમ ચોપરા દૂરથી તેને કમાન્ડ કરતો હતો. અને પ્રેમ ચોપરાએ નેક્સ્ટ કમાન્ડ કર્યું, 2 kilograms ઓફ મેંગોઝ, 2 kilo મેંગોઝ. મેંગોઝ એટલે કે કેરીઓ. રાઈપ એન્ડ જ્યુસ, જ્યુસી. રાઈપ એટલે કે પાકેલી, અને જ્યુસી એટલે કે રસાર, પાકી અને રસથી ભરેલી 2 kilo કેરી પણ લઈ લે. કમાન્ડ એન્ડ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાએ કમાન્ડ કર્યું. ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી તેને શું કર્યું? કમાન્ડ કર્યું, કારણ કે એની પાસે રિમોટ હતું, અને એક એ રિમોટ કેટલા રેડિયસમાં ચાલતું હતું? 1 kilometerના રેડિયસમાં. સીંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, મોટો પાઇલ, મેંગોનો જે પાઇલ હતો, મેંગો એટલે કેરી, અને કેરીનો જે વિશાળ પાઇલ જે હતો, પાઇલ એટલે કે ઢગલો. શું થશે? ઢગલો, વિશાળ ઢગલામાંથી તેણે ચોઇસ કરી. ઇન નો ટાઈમ, થોડા સમયમાં, રામસિંગ 070, રામસિંગ 070 જે હતો, હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન, તેણે શ્રેષ્ઠ કેરીઓ શોધી કાઢી. પ્રેમ ચોપરાએ ફરીથી કમાન્ડ કર્યો અને બોલ્યો, પે એટ ધ કેશ કાઉન્ટર, કેશ કાઉન્ટર પર તેને ચૂકવી દો. પ્રેમ ચોપરા સ્પોક, પ્રેમ ચોપરા બોલ્યો ઇન ટુ ધ કમાન્ડર, તેની પાસે જે કમાન્ડર હતો રિમોટ કંટ્રોલની અંદર, એ કમાન્ડરમાંથી બોલ્યો અને કહ્યું કે કેશ કાઉન્ટર ઉપર, મીન્સ જ્યાં પૈસા ચૂકવાય છે ત્યાં પૈસા ચૂકવી દે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા. રામસિંગ 070એ પ્રેમ ચોપરાનું અનુસરણ કર્યો, એટલે કે એની વાતને માની દીધી. લાઇટ અ ફેથફુલ ડોગ, એક વિશ્વાસુ. ફેથફુલનો મતલબ શું થશે? વિશ્વાસુ, એક વિશ્વાસુ કૂતરાની જેમ. વેન હી સ્ટોપ્ડ, જ્યારે તે અટક્યો,
એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે તે ક્યાં ઊભો હતો? ગોપાલ જ્વેલર્સની પાસે ઊભો હતો. અને રામસિંગ ત્યાંથી જ પોતે જેટલા પણ ઓર્ડર મળતા હતા પોતાના માલિકના, તે કૂતરાની જેમ, એક વિશ્વાસુ કૂતરાની જેમ માનતો હતો. ટ્રુ ઓર ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી હિસ્સો. હી એટલે કોણ? તો કે ભાઈ પ્રેમ ચોપરા. હિસ્સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. તેણે એક ઉમદા, ઉદાર એક ડિસ્પ્લે જોઈ ઓર્નામેન્ટની. ઘણી ઉમદા લખીશું આપણે તો વધારે યોગ્ય લાગશે. ઉમદા ઓર્નામેન્ટ્સ, ઘરેણાની એક ઘરેણા જોયા. કારણ કે તમે કોઈ જ્વેલર્સની દુકાનમાં જો તો કાચ લગાડ્યું હોય ને, એને ઘરેણા જોઈ શકાય. અને ક્વિકલી પ્રેમ ચોપરા, તરત જ ડિસઅપિયર્ડ. અને આ જોઈને પ્રેમ ચોપરા તરત જ ત્યાંથી શું થઈ ગયો? અદ્રશ્ય થઈ ગયો. મીન્સ છુપાઈ ગયો. અદ્રશ્ય થવાનો મતલબ શું લઈશું આપણે? છુપાઈ ગયો. તે તરત જ છુપાઈ ગયો અરાઉન્ડ ધ કોર્નર ખૂણામાં. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. અને તેના રિમોટ કંટ્રોલમાં તે બોલ્યો સોફ્ટલી, ધીમેથી. અહીંયા આગળ ધીમેથી લેવું પડશે, સોફ્ટલીનું, એકદમ નરમ નહીં. તે ધીમેથી બોલ્યો એન્ડ ક્લિયરલી, એકદમ ચોખ્ખા અવાજમાં બોલ્યો. શું બોલ્યો? પિક અપ અ નેકલેસ, નેકલેસ લઈ લે. જો નેકલેસનો મતલબ બહુ સરળ છે, નેક અને લેસ બે શબ્દથી બને છે. કયા કયા શબ્દથી? નેક અને લેસ. નેક એટલે કે ગળું અને લેસ એટલે કે દોરી, રેશમી દોરી. ગરામાં પહેરવાની રેશમી દોરીને શું કહેવાય અંગ્રેજીમાં? નેકલેસ. અને બોલ્યો સોનાનું હતું અહીંયા આગળ રેશમી દોરો. પિક અપ અ નેકલેસ, નેકલેસ ઉંચકી લે એન્ડ હાઈડ, અને તેને છુપાવી દે. હાઈડ એટલે કે છુપાવી દેવું. નો નોઈઝ, અવાજ નહીં થવો જોઈએ. આ બધા ઓર્ડર છે પ્રેમ ચોપરાએ આપેલા. કોને? તો કે ભાઈ રામસિંહ 070ને. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ માહિતી જે છે, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, આ માહિતી જે છે તે રિવીલ્ડ થવી જોઈએ નહીં, છતી થવી જોઈએ નહીં, જાહેર થવી જોઈએ નહીં. કારણ શું છે? ટોપ સિક્રેટ. આ એકદમ સિક્રેટ બાબત છે. અધરવાઇઝ, નહીંતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. આપણા ઘરે ફ્યુઝ હોય, ડિફ્યુઝ, તો તેને બંધ કરી દઈશ. હી થ્રેટન્ડ, તેને ધમકી આપતા કહ્યું કે જો તું એ જાહેરાત કરી છે તો હું તને ડિફ્યુઝ કરી દઈશ. રામસિંહ 070 મૂડ ઇનસાઇટ એ અંદર ગયો, ધ શોપ, શોપની અંદર. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની પાસે ગયો. હિસ મેટાલિક પામ, તેની ધાતુમય, મેટાલિક એટલે કે ધાતુમય, તેની ધાતુમય જે પામ હતી, પામ એટલે શું? હથેળી. તેની ધાતુમય હથેળી જે હતી એક્સટેન્ડેડ, તેણે લંબાવી, ફોરવર્ડ, આગળ તરફ લંબાવી સાયલેન્ટલી. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ, અને તરત જ નેકલેસ જે હતો તેણે પોતાના સ્ટોરેજમાં નાખી દીધો. તમે જોયું હશે ડોરેમોન એક ડ્રોબર છે, અને એના પાસે પણ સ્ટોરેજ છે. તે પહેલાં પણ પોતાના સ્ટોરેજમાં રાખી દીધું. વિન ઇટ વિધાઉટ ક્લિંગ ઓર જિંગલ, કોઈ પણ પ્રકારના જિંગલ વગર. જિંગલ એટલે શું? તો કે ભાઈ રણકાર. આ શબ્દ તો ખૂબ જ જાણીતો છે, ખબર હોય તો. જિંગલ, જિંગલ બેલ્સ, જિંગલ બેલ્સ, જિંગલ ઓલ ધ વે. ઓકે, તો જિંગલ એટલે કે રણકાર, કોઈ પણ રણકાર વગર. કારણ કે ધાતુની વસ્તુ પડે, ધાતુ ઉપર તો અવાજ થાય, અને અવાજ વગર મૂક્યું. નો બડી ટુક નોટિસ, અને કોઈએ પણ આની નોંધ લીધી નહીં. આગળ જઈએ આપણે. એક મિનિટ, હું પાણી પી લઉં છું. From expensive antiques, expensive એટલે કે કિંમતી, અને antiques એટલે કે પ્રાચીન વસ્તુઓ. From expensive antique, કિંમતી પ્રાચીન વસ્તુઓથી લઈને to ornaments, ઘરેણાઓ સુધી. And precious stones, અને precious એટલે પણ કિંમતી થાય. શું થાય? કિંમતી પથ્થર સુધી. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન, શોપ લિફ્ટિંગ ચાલુ ને ચાલુ જ રહી. શોપ લિફ્ટિંગનો મતલબ શું થાય? દુકાનમાં ઉથાંતરી. શું થાય? દુકાનમાં ઉથાંતરી, દુકાનની ઉથાંતરી ચાલુ ને ચાલુ રહી. વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડા દિવસ માટે. વિધાઉટ એની ટ્રેસ ઓફ એનેક્સિટી, કોઈ પણ પ્રકારની ચિંતાની નિશાની વગર આ ચાલુ રહી. રામસિંગ 070 જે હતા, કોઈ દિવસ કોઈ માહિતી બહાર નહીં પાડશે એવું એને ખબર હતી. કોને? એના માલિક પ્રેમ ચોપરાને. એને કોઈ પણ એને માટે તે નિશ્ચિંત હતો, એટલે કે ચિંતાની કોઈ પણ નિશાની વગર તે ચોરી કરાવતો રહ્યો. એન્ડ રેકોગ્નાઇઝેશન
ઇન ધ બિગિનિંગ અને કોઈ પ્રકારની ઓળખ શરૂઆતમાં થઈ નહીં. બટ ધ કન્ફ્યુઝ્ડ રિએક્શન્સ, પરંતુ કન્ફ્યુઝ્ડ થઈ ગયેલું, ગૂંચવાયેલું, મૂંઝવણ ભરેલું રિએક્શન્સ ઓફ શોપ્સ ઓનર, દુકાનના માલિકોની જે ગૂંચવણ ભરેલી જે રિએક્શન્સ હતી. રિએક્શન્સ એટલે કે પ્રતિક્રિયા. શું થાય એનો મતલબ? પ્રતિક્રિયા જેથી ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, તે ગ્રેજ્યુઅલી મોતી બનતી ગઈ. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે 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 તે વધુ ને વધુ જોરદાર બનતી ગઈ. અનઅવેર એટલે કે અજાણ. અનઅવેરનો મતલબ શું થાય? અજાણ. પ્રેમ ચોપરા વેન્ટ ઓન. પ્રેમ ચોપરાએ ચાલુ જ રાખ્યું વિથ શોપ લિફ્ટિંગ. તેણે શોપ લિફ્ટિંગ ચાલુ રાખી. શોપ લિફ્ટિંગ એટલે શું? દુકાનમાં ઉથાંતરી ચાલુ રાખી. સ્પ્રી અને ઉજાણી કરતો હોય. અન્ટિલ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ, કે જ્યાં સુધી એક યુવાન ફ્રૂટ વેન્ડર જે હતો, ફળોનો વેચવાવાળો, ફળો લાડીવાળો હોય ને તેને વેન્ડર કહેવામાં આવે. ફળોનો વેન્ડર જે હતો, જ્યાં સુધી તેણે નોંધ્યું નહીં. શું નહીં નોંધ્યું? એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, ખૂબ જ એક્સપેન્સિવ, મોંઘી, કિંમતી અફઘાની ડ્રાગ્સ જે હતી, ડિસઅપિયર, અદૃશ્ય થઈ ગઈ ઇનસાઇડ ધ મેટાલિક બ્લ્યુ રોબર્ટ. જ્યાં સુધી મેટાલિક બ્લ્યુ રોબર્ટમાં અદૃશ્ય નહીં થઈ ગઈ ત્યાં સુધી કોઈને ખબર નહીં પડી. પરંતુ કોણે નોંધ લીધી? અ યંગ ફ્રૂટ વેન્ડરે, યુવાન ફળ વેચનારે. ધ ઇન્સિડન્ટ, અને આ જે ઇન્સિડન્ટ હતી, ઇન્સિડન્ટ એટલે કે ઘટના, અને આ જે ઘટના હતી વોઝ રિલેટેડ, તે જોડાયેલી હતી ઓલ ઓવર. એન્ડ નો સુનર, ઓલ ઓવર, તે દરેક વસ્તુની સાથે જોડાયેલી હતી. એન્ડ નો સુનર હેડ ધીસ હર્ડ ધેન, જેવું લોકોએ સાંભળ્યું કે તરત જ. નો સુનર, હાર્ડલી હેડ, નો સુનર અને એસ એન એસ, ઓકે. નો સુનર હેડ ધે હર્ડ, જેવું તેમણે સાંભળ્યું કે તરત જ. ધેન સમ શોપકીપર રિકોલ, કેટલાક શોપકીપરને યાદ આવ્યું. શું યાદ આવ્યું? ધ પ્રેઝન્સ, હાજરી યાદ આવી ઓફ અ મેટાલિક બ્લ્યુ રોબર્ટ. તેમને મેટાલિક બ્લ્યુ રોબર્ટ વિશે યાદ આવ્યું. ઇન ધેર શોપ્સ, તેની દુકાનમાં, બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ્સ, પોતાની કિંમતી વસ્તુઓ ગુમ થઈ ગઈ. મિસિંગ થઈ જવું એટલે ખોવાઈ જવું, તેમને યાદ આવ્યું. ડિસઇન્ફોર્મેશન રીચ્ડ, અને આ માહિતી ક્યાં પહોંચી ગઈ? રીચ્ડ એટલે કે પહોંચી જવું. આ માહિતી પહોંચી ગઈ ધ પોલીસમેન, પોલીસ હેડક્વાર્ટર, તે પોલીસના હેડક્વાર્ટર પર પહોંચી ગઈ. હેડક્વાર્ટર એટલે શું થશે? વડુ મથક. શું થશે? વડુ મથક ઉપર પહોંચી ગઈ ઇન નો ટાઈમ. થોડા સમયમાં જેવું ખબર પડી ગઈ કે આ જે મેટાલિક રોબર્ટ છે તે આ બધી વસ્તુઓ કરે છે. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ અમારા કામને શેર કરો, લાઈક કરો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આનો બીજો ભાગ જોઈશું. આ થયો પહેલો ભાગ. હવે હેડક્વાર્ટર પર પહોંચી ગઈ છે વાત, તો શું રોબર્ટ જે છે, રામસિંગ 070, તે મદદ કરશે પોલીસને તેના માલિકને પકડવા માટે, પ્રેમ ચોપરાને? તે એ વસ્તુ આપણે જોઈશું આપણા બીજા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાનક્રાંતિ તમારા માટે જ બનાવી છે. deepamgk.com નામની જે વેબસાઇટ છે એ પણ તમારા માટે છે. કદી તમે મુલાકાત લેજો. ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. ટેક કેર.